કિમ ચોરસ્તા ખાતે માંગરોળ તાલુકા ઇન્ડસ્ટ્રીયલ વેલફેર એસોસિએશન દ્વારા અકસ્માતોમાં મૃત્યુ પામેલા મૃતકો માટે પ્રાર્થના સભા અને મૃતકોના પરિવારોને આર્થિક સહાય આપવાનો કાર્યક્રમ યોજાયો હતો. સુરત જિલ્લા પોલીસ વડા ઉષાબેન રાણાની ઉપસ્થિતિમાં યોજાયેલા કાર્યક્રમમાં કિમ માંડવી રોડ પર થયેલા અકસ્માતમાં મૃત્યુ પામેલા મૃતકોની આત્માની શાંતિ માટે પ્રાર્થના કરવામાં આવી હતી. જ્યારે 15 મૃતકોના પરિવારનો માંડવી અને માંગરોળ ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશન દ્વારા આર્થિક સહાય આપવામાં આવી હતી. આજ માંગરોળ તાલુકા વેલફેર એસોસિએશન દ્વારા આયોજિત તારીખ 23/1/2021ના રોજ કિમ ચાર રસ્તાથી એક ડમ્પર રાત્રિના 2 વાગે મજૂરી કરતા શ્રમજીવી ઉપર ચડી જવાથી 15 લોકોના મૃત્યુ થયેલા હતા. જે દુઃખદ ઘટનાને આજે માંગરોળ તાલુકા વેલફેર એસોસિએશન દ્વારા ફૂલની તો ફૂલની પાંખડી આજે જિલ્લા વડા DSP શ્રી ઉષાબેન રાણાની હાજરીમાં આજે એસોસિએશન દ્વારા માંડવી ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશન અને માંગરોળ તાલુકા ઇન્ડસ્ટ્રીયલ વેલફેર એસોસિએશન દ્વારા 5 લાખનો ચેક આજે અર્પણ કરવા જઈ રહ્યા છીએ. આ દુર્ઘટનામાં અમારી સાથે આવી દુર્ઘટના ન બને એની પણ આજે જે જિલ્લાના અધિકારીઓ એની સાથે ટ્રાફિકની સમસ્યા દૂર થાય એની પણ આજે અમે રજૂઆત કરવાના છીએ. અમારા એસોસિએશન દ્વારા આવી નાની મોટી દુર્ઘટના કે જ્યારે પણ હોય ત્યારે એસોસિએશન ખડે પગે ઊભું જ હોય છે અને ભવિષ્યમાં આવા કોઈ એક્સિડન્ટ ન થાય એની પણ તકેદારી લેવા માટે અમે આજરોજ અધિકારીઓને ભલામણ કરવાના છે. આઉટપોસ્ટ થાય જેમાંથી જંખવા પોલીસ સ્ટેશન અને કોસંબાનું હાઈવે પોલીસ સ્ટેશન એટલે હાઈવે આઉટપોસ્ટ એ મંજૂર થઈ ગયેલું છે. કુલ 4 પોલીસ સ્ટેશન કોરોનાના કારણે સરકાર મંજૂરી નથી આપી પણ જ્યારે બનશે ત્યારે આ 4-4 PIના બનશે. અને જે પોલીસ સ્ટેશન ખુલ્લા છે એમાં અત્યારે 71 માણસોની સંખ્યા સાથે 1 PSI 1 PI અને ઓછામાં ઓછા 3 PSI એ રીતનું સ્ટ્રેન્થ મંજૂર કરાયું છે. કોરોનાના કારણે આપણે ઘણા બધા તમે પણ અટવાણા છો, અમારા પણ વર્કિંગ અવર્સ ને એ બધું આપણે આ જ હોલમાં બેસીને ચર્ચા કરેલી છે. મારી 3 વસ્તુની અપીલ છે ખાસ ઉદ્યોગપતિઓને અને આ વિસ્તારના કારખાનેદારોને અને વેપારીઓને કે અમારી 3 વસ્તુ ઉપર ફોકસ અમે કરી છીએ. પહેલી વસ્તુ છે સુરક્ષા. જ્યારે લોકડાઉન વખતે મને ખ્યાલ છે કે PI સિસોદિયા હતા અને એક જ PI હતા, PSI નહોતા, ત્યારે લોકડાઉનમાં ઘણી બધી ઇન્ડસ્ટ્રીઝ બંધ હતી. અમે ઇન્ડસ્ટ્રીઝના એસોસિએટને એવું કીધેલું કે તમારી એક પ્રાઇવેટ ગાડી રોજ રાત્રે અમને આપો અને હું મારા પોલીસવાળાને અને હેડક્વાર્ટરના માણસોને હું ફાડ પોલીસના અધિકારીઓ આપસે મંચ પર આમંત્રિત મહેમાનો અને આપસે ભાઈઓ, આજે જે 15 માણસો રોડ એક્સિડન્ટમાં મૃત્યુ પામ્યા એના અનુસંધાનમાં જે આપ લોકો તરફથી માંગરોળ અને માંડવી ઇન્ડસ્ટ્રી એસોસિએશન તરફથી અમને જે 5 લાખનો સહાયનો ચેક આપવામાં આવ્યો એ લોકોના પરિવારને આપવા માટે અને સહાય આપવા માટે એ માટે હું ઇન્ડસ્ટ્રી એસોસિએશનનો ખૂબ ખૂબ આભાર માનું છું. અને આપે ખરેખર માનવતા દાખવી છે. ઇન્ડસ્ટ્રી એવી વસ્તુ છે કે મને થોડો ખ્યાલ છે કે જ્યારે પણ કોઈ બિઝનેસ અથવા ઇન્ડસ્ટ્રી લઈને બેઠા હોય તો એની પહેલી ખાસિયત પોલીસ સ્ટેશનમાં જે 15 માણસો એક સાથે મજૂરો છે એ ડમ્પરના અકસ્માતથી મરણ પામ્યા છે અને જેના અનુસંધાનમાં પરિવાર ખૂબ જ ગરીબ હોય એમાં પણ એક 6 માસની બાળકી પણ એમાં ઇન્ક્લુડ હોય જેને ધ્યાને રાખીને સુરત જિલ્લા પોલીસે ટોટલ લગભગ 1.5 લાખ જેટલી સહાય પરિવારને મદદરૂપ થવા માટે એ લોકોના બેંક અકાઉન્ટમાં મૂકવા માટે અને જે 18 વર્ષથી નાની ઉંમરના બાળકો છે એનું FD કરાવવા માટે એનું અમે આયોજન કર્યું છે. આ માટે અમને ઇન્ડસ્ટ્રીઝ તરફથી પણ ખૂબ સહાય મળી છે અને અમારા જિલ્લા
પગાર અધિકારીથી માંડીને કોન્સ્ટેબલ સુધી અમે આ જે ગરીબ પરિવાર છે એને આપવા માગીએ છીએ. અને અમારા એક અધિકારી છે એ જાતે આ જ્યાં એ પરિવારનો રહેણાંક વિસ્તાર છે ત્યાં જાતે જાય અને એમને નહીં તો ફૂલની પાંખડી તરીકે આ સહાય અર્પણ કરે. એ અમારા બધા માટે એક મોટો પ્રશ્ન. એક બાજુ એટલા સંવેદનશીલ ભર્યા દ્રશ્યો હતા કે કોઈનું બાળક છૂટું પડ્યું હતું, કોઈનો પતિ નહોતો, કોઈની પત્ની નહોતી, પતિ પત્ની પણ ગુજરી ગયા હતા અને બાકીના માણસો અમારી સાથે વાતચીત કરવા પણ મતલબ સક્ષમ નહોતા. આ પરિસ્થિતિની અંદર કન્ટિન્યુઅસ બીજે દિવસે સવારે 3 વાગ્યા સુધી જ્યારે છેલ્લી બોડી બાંસવાડાના કુશલગઢ પાસેના ગામમાં પહોંચી ત્યારે મને થોડુંક નિરાશ થઈ. રાત્રે છેલ્લો ફોન 3 વાગે 3:15 ની વચ્ચે મને મારા કોસંબા પાલોદા આઉટપોસ્ટના પીએસઆઈ શ્રી દેસાઈ સાહેબે કીધું કે હવે પહોંચી ગયું છે. સૌથી મોટી વાત